રાજકોટ ગોંડલમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ. મોટી ખિલોરી ગામ નજીક આ ઘટના બની છે. વાસાવડ ગામ પરના કોઝવે પર કાર તણાઈ. પાણીના વહેણમાંથી પસાર થતા સમયે કાર તણાઈ. કારમાં અંદાજે 3 લોકો સવાર હતા. કારમાં સવાર લોકોની શોધખોળ યથાવત છે. તો પૂરની પરિસ્થિતિ યથાવત છે. ઠેર ઠેર પાણી ભરાયેલું છે અને તેની વચ્ચે આ કાર તણાવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના ગોંડલથી પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ. મોટી ખિલોરી ગામ નજીક આ ઘટના બની. આ કારમાં 3 લોકો અંદાજે સવાર હતા. આ 3 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. રાજકોટ ગોંડલના મોટી ખિલોરી ગામે કોલપરી નદીમાં કાર તણાઈ. કોલપરી નદીના બેઠા પુલ પરથી ઇકો કાર તણાઈ ગઈ. ઇકો કારમાં બાળક સહિત 3 વ્યક્તિઓ હોવાની વિગતો. ફાયર બ્રિગેડની ટીમે તણાયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ લીધી સ્થળની મુલાકાત. ખિલોરી ગામમાં કોઝવે ઉપર એક ઓકાર પસાર થઈ રહી હતી. એમાં 2 દંપતી અને 1 11 વર્ષનું બાળક છે એવી અમને જાણ થઈ હતી. અને વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. અને અમને જાણ થતાં અમારી ટીમ, તાલુકાના પ્રમુખ અશ્વિનભાઈ, જિલ્લા પંચાયતના રાજુભાઈ, અલ્પેશભાઈ ઢોલરિયા, ગામના સરપંચ અને સૌ આગેવાનો, અમે સૌ સાથે મળી અને અમારા પૂરેપૂરા પ્રયાસ છે. આગળ પણ અમે આજુબાજુના ગામમાં જેમનું ડેડ બોડીની અમને જ્યાં તપાસ કરવાની છે ત્યાં અમારી ટીમ જાય છે. રેસ્ક્યુ ટીમ અને વહીવટી તંત્ર સૌ સાથે મળી અને અમે પૂર્ણ પ્રયાસ કરીશું. અને અત્યારે જે આ પ્રયાસ અમારા ચાલુ જ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થયો છે. ત્યારે રાજકોટ પંથકની વાત કરીએ તો રાજકોટ પંથકમાં પણ અવિરત મેઘમહેર થઈ છે. ખાસ કરીને જે આજે ગોંડલના ખિલોરી ખાતે એક કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી અને કાર જે છે તે પાણીમાં તણાઈ એના સમાચાર મળ્યા છે. ત્યારે ઇકો કાર જે છે તે આ કોઝવે પરથી પસાર થઈ હતી અને કારમાં 1 બાળક સહિત 3 લોકો જે છે તે સવાર હતા. હાલ તો વહીવટી તંત્ર દ્વારા જે ઇકો કાર છે તેમને બહાર કાઢવાના પ્રયત્નો છે તે થયા હતા અને કારમાં કોઈ અત્યારે મળી આવ્યું નથી. ત્યારે વહીવટી તંત્ર પણ સતત ખડે પગે છે તે જોવા મળી રહ્યું છે. આપણી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ જે છે તે અલ્પેશભાઈ ઢોલરિયા આપણી સાથે છે. અલ્પેશભાઈ, ઇકો કાર જે છે તે આ કોઝવે પરથી પસાર થઈ હતી, કેટલા લોકો હતા અને શું પરિસ્થિતિ છે? સવારે વહેલા 5 વાગે બાબરા તાલુકાનું રાયપુર ગામ છે ત્યાંથી એક ભાઈ, એમના વાઇફ અને એમનો 11 વર્ષનો દીકરો એ અમારા ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામે એમના સગાને ત્યાં આવતા હતા અને સગાને ત્યાં આવતામાં વચ્ચે મોટી ખિલોરી ગામના બસ સ્ટેન્ડની સામે જે આ ધાબી છે આની અંદર 1.5 ફૂટ જેવું પાણી જતું હતું અને એ ભાઈએ પોતાની કાર ઇકો એ પાણીમાં નાખતા પાણીની અંદર તણાઈ અને એ અત્યારે અંદર વહેકી છે. તેમના સગાએ ફોન કરતા સવારે જેને જાણ થઈ ફોન ઉપડતો કેમ નથી, સ્વિચ ઓફ આવે છે, એમને એ જોતા તપાસ કરી તો એ કાર થોડી પાણીમાં દેખાતી હતી. સમગ્ર તંત્રની ટીમ, પાર્ટીના અમારા બધા આગેવાનો બધા અહીંયા હાજર થયા, તપાસ કરી અને ગાડીને બહાર કાઢવામાં આવી તો ગાડીની અંદર એક પણ વ્યક્તિની ડેડ બોડી દેખાતી નથી. અત્યારે એસટીએમને કલેક્ટર સાથે સંપર્ક કરી, અમારા ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ અત્યારે રસ્તામાં છે અને એસટીઆરએફની ટીમ પણ આવી છે. ટીમ અહીંયા આવે એટલે ગામના બે બાજુની કાંઠા ઉપર, નદીના કાંઠા ઉપર 15 જણાની ટીમ બની અને કોઈ વ્યક્તિ ક્યાંય ફસાયેલા હોય, ક્યાંય ડેડ બોડી હોય તો બહાર કાઢવાના અમે પ્રયત્ન કરી છીએ. અને આ સાથે જી ટીવીના માધ્યમથી હું સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને જાણ પણ કરવા માગું છું કે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મેઘમહોર હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે કે કોઈ કાર લઈને, બાઇક લઈને કે જેસીબી કે ટ્રેક્ટર લઈ અને નદીમાં જવાના પ્રયત્ન ન કરે. આનાથી મોટી જાનહાનિ બને છે, એ નજર સામેનો દાખલો છે. આવા વાતાવરણની અંદર શક્ય હોય ત્યાં લગીને ઘરમાં જ રહેવું જોઈએ અને પોતાના પરિવારને પોતાને સેફ રાખવા જોઈએ, આવી હું અપીલ કરું છું. આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય રાજુભાઈ પણ છે. રાજુભાઈ, આ કેટલા વાગ્યાનો બનાવ બન્યો છે? ખાસ કરીને વહીવટી તંત્ર છે તે અત્યારે કઈ રીતે કામગીરી કરી રહી છે? આ બનાવ સવારનો 5:30 વાગ્યાનો છે. અમને લોકોને 6 વાગે જાણ થઈ. અમે લોકો અને ગામના હરેક લોકો, સરપંચથી માંડીને સમસ્ત ગામ સાથે જોડાણું, અમે લોકોએ રેસ્ક્યુ કરી અને વાહન બહાર કાઢ્યું છે. 3 ડેડ બોડી મળી નથી અને સૌ લોકોએ ખૂબ સહકાર આપ્યો છે. તંત્રએ પણ પૂરો સહકાર આપ્યો છે. ખાસ કરીને અમારી ભાજપની ટીમ એટલે ગણેશભાઈની ટીમના ટોટલી સભ્યો હાજર રહી રેસ્ક્યુમાં જોડાના છે અને અમે પણ લોકોને એવી અપીલ કરી છે કે આવા વરસાદમાં લોકોએ બહાર નીકળવું જ ન જોઈએ અને ગામ લોકોને અને તંત્રએ બધાએ ખૂબ મદદ કરી છે. આપ જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં ગામજનો છે તે અત્યારે ઉપસ્થિત થયા છે અને આ જે કોઝવે છે તે કોઝવે પરથી પસાર થઈ હતી ઇકો કાર, તે ઇકો કારમાં લોકો જે છે તે પસાર થયા હતા. તંત્ર દ્વારા અત્યારે ઇકો કાર
બહાર કાઢી લેવામાં આવી છે, પરંતુ કારની અંદર સવાર જે ત્રણ લોકો હતા તે ત્રણ લોકોને શોધખોળ માટે એની જે શોધખોળ માટેની રેસ્ક્યુ ટીમ જે છે તે અત્યારે તૈનાત કરવામાં આવી છે અને તંત્ર દ્વારા પણ તેની માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. કેમેરા પર્સન રોહિત ચુડાસમા સાથે જયેશ ભોજાણી, ઝી મીડિયા, ગોંડલ.